नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बैक टू माय चैनल। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 ની અંદર આવેલો યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ ના ટ્રુ ફોલ્સ જોવા જઈ રહ્યા છે। 1, 2, 3 યુનિટ ના ટ્રુ ફોલ્સ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ ન જોયા હોય તે મારી ચેનલ પર જઈને જોઈ શકે છે। ઉમેશ પટેલ એજ્યુકેશન નામ છે ચેનલનું। એન્ડ આજે આપણે યુનિટ નંબર 4 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યના, કે જે બોર્ડની દ્રષ્ટિ પૂછાવા લાયક છે એવા 20 સેન્ટન્સ, 20 વિધાનો એવા છે કે જે પૂછાયા હોય છે બોર્ડની દ્રષ્ટિએ, એ આપણે જોવા જઈ રહ્યા છીએ। તો સ્ટાર્ટ કરીશું વન બાય વન। ફર્સ્ટ સેન્ટન્સ જોઈશું અહીંયા। ફર્સ્ટ સેન્ટન્સ ઇઝ, નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની। જુઓ, ફર્સ્ટ વિધાન શું કહે છે કે નાનાએ નાની સાથે તેમનું અનુકૂલન સાંધી લીધું અથવા તો બનાવી લીધું હતું। તો બિલકુલ સાચું સેન્ટન્સ છે, તમે જોઈ શકો છો, બરાબર છે ને। નાનાએ અનુકૂલન સાંધી લીધું હતું કે કેવી રીતે જીવવું। સેકન્ડ સેન્ટન્સ તરફ જઈશું। નાના વેન્ટ ટુ નાનીઝ ફનરલ। નાના જે હતા એ નાનીની અંતિમ ક્રિયામાં ગયા હતા, ખોટી વાત છે, નાના તો ગયા જ નહોતા। ઓકે, તો સેકન્ડ નંબરનું જે સેન્ટન્સ છે એ રોંગ છે, ખોટું સેન્ટન્સ છે। થર્ડ નંબરના સેન્ટન્સ તરફ જઈશું એન્ડ સેન્ટન્સ ઇઝ, નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હર હોમ। નાની તેમના જે પૌત્રો હતા તેમને પોતાના ઘરે લઈ ગયા। તમે કદાચ લેસનની અંદર જોયું હશે કે જે પૌત્રો તેમના ફાધર જે હતા તેમની પત્ની સાથે ખૂબ જ અભિમાનથી ઘરની અંદર ચાલીને આવતા હતા અને ઝઘડો કરતા હતા, અને એની મા જે હતી છોકરાઓની, પૌત્રોની, એ કશું બોલી નથી શકતી। તો એ સમયે નાની આ બાળકોને ગુસ્સામાં પોતાના ઘરે લઈ ગયા હતા। નંબર 4 તરફ જઈશું, સાચું સેન્ટન્સ છે ત્રીજું, નાના વોઝ 85 વેન હિઝ વાઇફ ડેડ। નાના 85 વર્ષના હતા ત્યારે તેમના પત્ની એટલે કે નાની મૃત્યુ પામ્યા। તો બિલકુલ રાઇટ સેન્ટન્સ છે, સાચું સેન્ટન્સ છે। નેક્સ્ટ જઈશું, સમટાઈમ્સ નાના એન્ડ નાની વુડ નોટ ટોક ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર। ઘણી વખત લડાઈ ઝઘડાની અંદર જે મીઠા ઝઘડા થતા હતા બંને વચ્ચે, એની અંદર ઘણા દિવસો સુધી બંને એકબીજા સાથે વાતચીત નહોતા કરતા। તો એકદમ સાચી વાત છે, જો લેસન તમે જોયો હશે તો બિલકુલ સાચું છે, સાચું સેન્ટન્સ છે। ચલો નેક્સ્ટ જઈશું નંબર 6 તરફ, એન્ડ નંબર 6 ઇઝ, યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય। આ પ્રકારનું એક સેન્ટન્સ છે લેસનની અંદર, નાની કહી રહ્યા છે નાનાને કે યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય, કે જ્યારે હું મરી જઈશ ત્યારે તમે એકલા પડી જશો, એકલા બાલ્કનીમાં બેસી રહ્યા છો, એવું એક સેન્ટન્સ છે, તમે જોજો। તો બિલકુલ સાચી વાત છે। નંબર 7 તરફ જઈશું, ડૉક્ટર કાંબલે વોઝ અ સાયકિસ્ટિયન, મનોચિકિત્સક રોગના નિષ્ણાત ડૉક્ટર હતા। બિલકુલ સાચી વાત છે, ડૉક્ટર કાંબલે જ હતા, યાદ રાખજો। અહીંયા ડૉક્ટરનું નામ બદલીને પૂછી શકે છે અથવા તો ડિગ્રી અહીંયા ચેન્જ કરીને પૂછી શકે છે। ઓકે, નંબર 8 તરફ જઈશું, નાના રિફ્યુઝ ફોર હેર કટ થોટ હી નીડેડ ઇટ। નાનાને વાળ કપાવવાની જરૂર હતી તેમ છતાં તેઓ ના પાડી દે છે, મનાઈ કરી દે છે કે મારે નથી આવવું, મને નાની બોલશે, એવું સેન્ટન્સ હતું। તો બિલકુલ સાચી વાત છે। નેક્સ્ટ જઈશું નંબર 8 તરફ, નાના સ્ટેડ લોકડ ઇન હિઝ બેડરૂમ। નાનાએ પોતાની જાતને બેડરૂમની અંદર લોક કરી દીધા હતા, તો આ પણ એક સાચું વિધાન છે। નંબર 10 તરફ જઈશું, વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન કોલ્ડ ધ ડૉક્ટર ફોર નાના। એક પૌત્રો જે હતો, એમાં પૌત્રો જે હતા એમના, એમાંના એક પૌત્રએ ડૉક્ટરને કોલ કરી, એટલે ડૉક્ટરને બોલાવ્યા, તો નાનાની તબિયત થોડી બદલાઈ ગઈ હતી। લેસનમાં તમે જોયું હશે કે નાના નાની એ બનતા થતા હતા, તો એટલા માટે પૌત્રએ બોલાવ્યા હતા ડૉક્ટરને। તો સાચી વાત છે બિલકુલ। નંબર 11 તરફ જઈશું, નાના બિહેવડ એઝ ઇફ હી વર નાની। નાના એ રીતનું બિહેવ કરતા હતા કે જાણે કે તે નાની હોય, તો આ પણ એક સાચું સેન્ટન્સ છે, કરેક્ટ સેન્ટન્સ છે, નંબર 11 સાચું છે। ચલો નેક્સ્ટ જઈશું, નંબર 12 તરફ જઈશું। નંબર 12 ની અંદર આપેલું છે, નાના મેરીડ અ સેકન્ડ ટાઈમ। નાના એ બીજી વખત લગ્ન કર્યા હતા, નાનાએ કર્યા હતા, નતા નાનાએ નતા કર્યા, પેલા પૌત્રના જે ફાધર હતા એમને બીજી વખત લગ્ન કર્યા હતા, નાનાએ નતા કર્યા। ચાલો નેક્સ્ટ જઈશું, ધ બ્યુટી ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ રેનબો। પોયમનું છે સેન્ટન્સ આ, યુનિટ નંબર 4 ની અંદર, રીડ ટુ ફિશ વાળી બ્લાઇન્ડી ફિશ છે એનો સેન્ટન્સ છે આ। ચલો, ધ બ્યુટી ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ રેઇનબો, રેઇનબો દ્વારા જે સુંદરતા જે છે એક્સપ્રેસ થાય છે, બતાવવામાં આવે છે, તો બિલકુલ સાચી વાત છે। નંબર 40 તરફ જઈશું, ધ મેન વોઝ વિવિંગ યાન, જે માણસ બેઠો હતો પેલી અંધારી ગુફામાં પથ્થર ઉપર, યાન ગૂંથી રહ્યો હતો, તો શું છે સેન્ટન્સ, સાચું છે। નંબર 50 તરફ જઈશું, ધ પોયમ ટોક્સ અબાઉટ ડમ્બ એન્ડ બ્લાઇન્ડ ફિશ। ડમ્બ ફિશ હતી, ડમ્બ ફિશ નથી, જોજો તમે પોયમનું ટાઇટલ જોઈ લેજો શું હતું। ચલો, આ સેન્ટન્સ ખોટું છે। ઓકે, ચલો નેક્સ્ટ જઈશું,
60 तरफ डम्बन हती, याद रखो 60 तरफ द फिश वॉज एबल टू सी एंड हियर, माछली जो हती ए जोई सकती हती अने सांभळी सकती हती। शू लागे छे? खोटू छे। माछली जे हती अंदर तरती हती तो कशुं सांभळती नहती अने जोती पण नहती। ओके चलो नेक्स्ट इश्यू नंबर 70 तरफ 57 सेंटेंस छे अहींया। द ओल्ड मैन वॉज सीटिंग ऑन द डार्क रिवर बैंक, जे घरडो माणस बैठो हतो ए अंधारी गुफानी किनारा उपर बैठो हतो पत्थर उपर। बिल्कुल साचु सेंटेंस छे। नेक्स्ट इश्यू द मैन वॉज एवर ओल्डर देन द सन, जे माणस बैठो हतो गुफानी उपर टेकरी उपर अंधारी नदीनी किनारा उपर, ए माणस सूर्य करता पण घरडो हतो। तो साची वात छे, कारण कि माणस ऑलरेडी भगवान हता, परमेश्वर हता, एटला माटे सूर्य करता पण વધારે ઉંમરવાળા હતા। ચલો નેક્સ્ટ ઇશ્યુ ધ ફિશ વોઝ સ્વિમિંગ ઇન ટુ ધ સી, જે માછલી હતી એ દરિયાની અંદર તરી રહી હતી। દરિયો હતો, દરિયો નહોતો ભાઈ, સ્ટ્રીમ હતું। તો આ સેન્ટન્સ રોંગ છે, ખોટું સેન્ટન્સ છે। ધ્યાન આપજો, અહીંયા સી લખેલું છે, સ્ટ્રીમ આવે, સ્ટ્રીમ વોટર આવે તો પણ ખોટું, સ્ટ્રીમ આવે યાદ રાખજો। ચલો નેક્સ્ટ ઇશ્યુ, નેક્સ્ટ સેન્ટન્સ જે આપેલું છે એની અંદર છે, નાના ટેક્સ નાની સ્કોફ શર્ફ, નાના જે હતા એ નાની કફની પેલી ઉધરસની દવા લેતા હતા। તો સાચી વાત છે, જ્યારે એમની અંદર ચેન્જીસ આવી ગયું ને ત્યારે નાના પ્રકારનું વર્તન કરતા હતા। એન્ડ લાસ્ટ સેન્ટન્સ ઇઝ આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ સેડ નાની, નાની એવું કહ્યું કે હું તમને મૃત્યુ પછીના દેશમાં મળીશ। નાનીએ નહોતું કીધું, નાનાએ કીધું હતું। તો આ સેન્ટન્સ રોંગ છે, જો અહીંયા નાના હોત તો વાક્ય સાચું હતું। તો આ હતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 21 સેન્ટન્સ, નોટની અંદર રાઇટ ડાઉન કરી લેજો। એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ। જય ભારત, જય હિન્દ।